પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. શહેરા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની બિનહરીફરણી કરાઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીપૂર્ણ તાલુકા પંચાયત શહેરામાં ફરી એકવાર કેસરિયા રાજ થયો છે. 29 વાડી તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના જસવંતસિંહ ઉર્ફે જેબીની ભાજપના પ્રતિસ્પર્ધીને 200 મતોથી હરાવી જીત હાંસલ કરી હતી, પરંતુ ચૂંટણીના સમયગાળામાં લેન્ડ ગ્રેબિંગના ગુન્હા હેઠળ તેની ધરપકડ થતાં તે જેલવાસ ભોગવી રહ્યા છે અને ગુરુવારના રોજ સામાન્ય સભામાં તેને પોલીસ જાપ્તા હેઠળ શહેરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં લાવવામાં આવ્યા. તેમજ ઉપપ્રમુખ તરીકે સોલંકી ભારતસિંહ, તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે અર્જુનભાઈ બારિયા, તેમજ પક્ષના દંડક તરીકે વિક્રમભાઈ ખાંટને સર્વસંમતિથી બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તે બદલ ભારતીય જનતા પાર્ટી તરફથી જે આ મેન્ડેટ આપવામાં આવ્યા તે બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આવા વિકાસલક્ષી તાલુકા પંચાયતમાં જે કંઈ મુદ્દા હશે તે અમે બધા જ સાથે મળી પ્રમુખ સાહેબ, કારોબારી અધ્યક્ષ સાહેબ, તેમજ દંડક સાહેબ, તેમજ અમારી કારોબારી, તેમજ અમારી સાથી મિત્રો તાલુકા પંચાયતના સભ્યો શ્રી રીતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ.